જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડિયા, પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતા દ્વારા જિલ્લામાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુકલનું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન આપી તેનો ઉપયોગ કરવો કે વેચાણ કરવું કાયદાકીય ગુનો બને છે, જે અંતર્ગત જૂનાગઢ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના જરૂરી માર્ગદર્શન હેઠળ મેંદરડામાં પતંગના સ્ટોલના વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી સ્થળ તપાસ કરવામાં આવ્યું છે, જેમાં મેંદરડા પીએસઆઈ વાયપી હડિયા તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા આગામી મકર સંક્રાંતિના હર્ષોલ્લાસના તહેવારમાં આપણી થોડી પડોની મોજ મજા માટે ચાઇનીઝ દોરી તથા તુકલના ઉપયોગથી લોકોને તથા પશુ પંખીની જિંદગી જોખમમાં મુકાય છે. આ બાબતે પતંગ સ્ટોલનું સઘન ચેકિંગ હાથ ધરી જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું. શા માટે ચાઇનીઝ દોરી અને તુકલનો ઉપયોગ ન કરવો જોઈએ? રાહદારીઓના ગળા કપાય તેમજ તેમનો મૃત્યુ પણ થઈ શકે છે. પર્યાવરણ અને મૂંગા પશુ પક્ષીઓના જીવન ઉપર ખતરો રહે છે. ચાઇનીઝ તુકલથી ઘરોમાં, જંગલોમાં તેમજ ખેતરોમાં આગ લાગી શકે છે. ચાઇનીઝ દોરી વીજ તારને સ્પર્શતા વીજ કરંટ લાગવાની શક્યતા ખૂબ જ વધી શકે છે તેમજ મૃત્યુને ભેટી શકે છે. આવી અનેક બાબતોનું ધ્યાનપૂર્વક ચાઇનીઝ દોરી અને તુકલનો ઉપયોગ ન લેવાનો સંકલ્પ કરી પરિવારો અને પર્યાવરણને વિખરતા બચાવી શકાય.